नमस्कार समाचारों साथे हूं छु जिलन। सर्वप्रथम बात करें तो विपक्ष ना नेता परेश धानाणी नो एक ऑडियो वायरल थयो छे, गोंडल ना शापर मा लागेली आग अंगेनी बातचीत नो, धानाणी अने फायरमेन वच्चे नो ऑडियो अने तेमनी बातचीत वायरल थई छे। मगफळी बचावी शकाय तेम हती तेवुं फायरमेन कही रह्यो छे। फायर सुप्रिटेन्डेंट एसडीएम वच्चे थयो हतो झगड़ो, फायर नी टीम नी इच्छा अने गोडाउन ने तोड़ी अने आग बुझाववानी हती। एसडीएम साथे झगड़ाने लीधे प्लान प्रमाणे न थई शक्यु। झगड़ो थया पछी चार गाड़ी परत रवाना थई तो शापरना गोडाउन मां जे आग लागी हती तेमां विरोध पक्षना नेता परेश धानाणीनो फायरमेन साथेनो ऑडियो हालमां वायरल थई रह्यो छे। ऑडियो क्लिप वायरल थई रही छे जेमां धानाणी अने फायरमेन वच्चेनी वातचीत जे छे ते आ ऑडियो क्लिपमां सांभळवा मळी रही छे। તો આજે વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં શું છે તે સાંભળીએ। પુરા ઉપર પાણી મારવા દેવું ફાયદો હે, સપરા ઉપર પાણી મરાયું તો અમને ગોંડલમાં કેટલી વારે તમે પહોંચ્યા હતા? ગોંડલ અમે સાહેબ કમસે કમ આગનો ફોન આવ્યો ને રાજપુર ફાયર સુપ્રિટેન્ડેન્ટ વધીને 6 કે 7 કલાકની અંદર આગ લાગ્યા પછી હો, બાકી અમને તો આનથી આટા તો કલાક જ થઈ હતી ત્યાં તો જેસીબી મગાવી બે ભાગ કરી નાખ્યો ગોડાઉન ના, તો એના એસડીએમ કીધું કે બે ભાગ ના કરી શકાય મારાથી મંજૂરી વગર। અચ્છા, એટલે એને ટૂંકમાં ખરક વાત દેવી, બે ભાગ નથી કરવા દેવાય છે અમારે, એસડીએમ જ ના પડી દીધી। હા એસડીએમ ને એસડીએમ ને ફાયર સુપ્રિટેન્ડેન્ટ રાજકોટ ના તો ઝઘડાય બહુ, કેટલી ઘણી ફોન માં અમારે ચર્ચા થઈ, અમે બધા સાંભળતા હતા એને હું ઝઘડો થયો રાજકોટ ફાયર ફાઈટર વાળા ને, એ કે તમે આ ફાયર નું કામ છે ને એ કે મારે કરવાનું છે, તમે કેમ એમ ના થાય ફાયર સુપ્રિટેન્ડેન્ટ કે હાથ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને એમ કરવાનું છે, તો આ કે એમ નથી કરવું કે આપડે તમે કેમ એમ નથી કરવું એસડીએમ ને બે એટલે એને કીધું કે તો મારે તમારે તમારી રીતે કામ કરાવવું હોય તો કરાવજો, જ્યાં બહાર ની ગાડીઓ છે કે મારે રાજકોટ સિટી નું જોવાનું હોય એમ કરીને એક ગાડી રાખીને ચાર લઈને હોય ગયા। અચ્છા, હા પછી અમે 5 દિવસ પૂછ્યા ભાઈ ધોરાજી ઉપલેટા જેતપુર ને અમે જુનાગઢ ને એમાં ઓલે પાઇપ દબાવી નતી ગઈ માર્ગ 101% સાહેબ, અમે જે તે ટાઈમે ગયા ને તઈ અડધો ગોડાઉન બસે એમ હતો અડધો ઉપર, પણ એ ના જ પાડતા હતા કે કોઈ કોઈ જગ્યાએ જેસીબી ફાકું ના પાડવા દઈએ, તમને કઈ કરવા જ ન દે, ખાલી પાણી મારો એ પાઇપ થી નહીં સાહેબ, ઉપર જે અમારે પાઇપ હોય એક લાગે નો ઓબ્જે એનાથી અહીંથી ફુવારો મારવાનો, એટલે ઉપર ત્યાં અંદર કઈ જવાનું જ નહીં, એન્ટ્રી જ નહીં થવાય, ઉપર ની પાઇપ નો લગાડી આપણે જે પાઇપ લગાડીએ ને અમે હોજરીલ કહેવાય, હોજરીલ ને ઉપર બાઉઝર નો પાઇપ હોય ઉપર થી તમે વિસ્કી મારી હગો એમ બહુ આપણને ઈજા ના થાય મારા ને, એટલે ત્યાંથી ઈજા પડી દૂર રહીએ છે। અચ્છા, અને ત્યાંથી અમને ચાલુ રાખવાનું બધા ફાયર। અચ્છા, બાકી સાહેબ ફાયર ને 12 ફાયર હતા, 12 ફાયર આજ કાબુમાં ન કરી હતી થઈ જ જાય ને મજબૂર હતા, એસડીએમ કામ કરવા જ નતા દેતા અહિયાં, ને ખાવામાં સાહેબ એ કે તમારે તમારે જમવું હોય ને તો કલાક નો હોલ્ડ પાડી દેવાનો સવાર હાંજ, નકર કોઈ ફાયર વાળા એવું તો ન ઈચ્છે કે જાનહાની થતી હોય ને કોઈ જમવા બે જાય, તો એસડીએમ કોણ હતા અહિયાં? હે એસડીએમ કોણ હતા ત્યાં? એ તો કોણ હોય છે એ તો બહુ ખબર નહીં। અચ્છા, એટલે એસડીએમ ને ઉપર થી પ્રેશર જાય, કારણ કે ફાયર સુપ્રિટેન્ડેન્ટ ને જે વાત કરતા હતા ને ફોન માં, ફાયર સુપ્રિટેન્ડેન્ટ આવી નતા આવ્યા, ફોન ઉપર ચર્ચા કરતા હતા ને એ ઉપર કલેક્ટર ને જ્યાંથી પ્રેશર કલેક્ટર નું જ આવતું છે। અચ્છા, કલેક્ટર નું દબાણ છે, હા એ કેમ તમે ગાડી લઈ જોયા જાવ ના એસડીએમ ને કેતા કે તમે કલેક્ટર ને તમારી જે વાત કરવી કરી લેજો હું જોયો જ આવી,
રાજકોટમાં તમારી ટીમ જ હતી? હા, રાજકોટમાં અમે ગયા હતા ને ગોડાઉન. રાજકોટ તો હું ગયો, આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે. હા, એમને એમ જ છે, છપરું જે હોય ને સાહેબ, એમને એમાં હરિંગ આગ લાગેલી હતી. હરિંગ એમ સાહેબ ને આપડે ઓલા નો વાડીએ ઓલું બારતા હોય કવાર, ઠાંગું લઈને આયા મૂકીએ ને આ મૂકીએ ને આ મૂકીએ, એ જ રીતે બારતા હરી ગયા હતા. એટલે ફરતી બાજુ આગ લગાડી હતી. હા, ફરતી બાજુ નકા સાહેબ, અહીંથી જાય આગળ આગળ તા તો ફાયર, ન્યાનું ફાયર તો પૂછવું હોય ને કલાક દોઢ કલાક, કલાક કલાક ઈ ના થાય ને રાજ્યાર, તરત જ પહોંચી જાય. પાછળ નો ભાગ હતો ને એ આખે આખો કોથળા નો જ હતો. પાછળ નો ભાગ જે હળગો છે ઈ સેડ, હા, એ કોથળા નો જ હતો આખે આખો. બાકી ઘઉં પડ્યા હતા, બીજું અનાજ કેટલું હતું એમાં તો ત્યાં, હા, એનાથી આગળના ભાગમાં છે. અચ્છા, ઈ કઈ નો હળગો? નહીં, એ ના હતું, ખાલી બારદાન જ હરગાયા. બારદાન માં નવા કેટલા કે છે, જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ? પણ સાહેબ અમે ગયા ને રાજકોટ તો અમે પૂછ્યા હતા, લગભગ આગ લાગી પછી બાર કલાક ઉપર ટાઈમ ગયો હતો. નવા બારદાન ને એમાં સાહેબ દેખાતા જ નતા, કારણ કે નવું હરગે ને હરગા પછી એ નવું જૂનું ખબર ના પડે. પડી જાય એટલે ગુસ્સો તો જાજો હતો એમાં. અચ્છા, ગોંડલ તો સાહેબ 101% અમારા જ ડ્રાઈવરે ડીઝલ ટેકો કાઢેલો હતો. અચ્છા, હોય કે માનવી માં જીવાત આ ગોંડલ માંથી હું નીકળું ગોડાઉન માંથી ડીઝલ. હા, ડીઝલ ડીઝલ કેટલા કેરબાર હતા? અમારા ડ્રાઈવર એક ગાઈડ. અચ્છા, તમારા ડ્રાઈવર એક કેરબો? 20 લીટર ના કેરબા છે. પણ કામ જ નતા કરવા દેતા તમને, કહું ને ફાયર વાળા ને તમે અહીંયાથી માહિતી લો ને સાહેબ, ફાયર વાળાને. આ ગોંડલ ના ગોડાઉન માંથી કેટલા કેરબા નીકળ્યા ડીઝલ ના? અમારા ડ્રાઈવર એક ગાઢેલો હોય સાહેબ, કેરબા તો હતા જ, પણ પછી એને અડવા જ નતા દેતા કોઈ, અંદર ક્યાં એન્ટ્રી થવા દેતા હતા કોઈને. અચ્છા, કોઈને ગરવા જ નતા દેતા એ, કે તમે તમારી રીતે જે હાથ થરાય ને ભાઈ ને એવું કરો, ધીરે ધીરે કામ કરો બસ. ઈરાદા પૂર્વક જ દિવાળી જપા વાળો હોય એવું થયું ને એનો મતલબ તો. હા, કઈ વાંધો, કઈ બીજું હોય તો કેજો મને મારા જેવું. હો ભાઈ, તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ફાયરમેન સાથેની વાતચીતનો આ ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને Z24 કલાક ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી, પરંતુ આ જે ઓડિયો ક્લિપ સામે આવી છે, જે વાતચીત સંભળાઈ રહી છે, જેમાં ગોંડલના શાપરના મગફળી ગોડાઉનની અંદર જે આગ લાગી હતી તે અંગેની વાતચીત આપણને આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે. શાપરના ગોડાઉનમાં જે આગ લાગી હતી, ફાયરમેન જે રીતે પરેશ ધાનાણી સાથે વાતચીત કરી રહ્યો હતો, તેમાં સ્પષ્ટ જે વાતચીતમાં સામે આવ્યું છે કે તેની અંદર ડીઝલના કેરબા હતા અને આગ બુઝાવવાનું કામ તેમને કરવા દેવામાં નહોતું આવતું. 4 ફાયરની ગાડીઓને પાછી વાળવામાં આવી હતી. આવા કેટલાક ચોંકાવનારા ખુલાસા આ ઓડિયો ક્લિપમાં સામે આવી રહ્યા છે. જો કે Z24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ફાયરમેન સાથેની વાતચીતની આ ઓડિયો ક્લિપ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ફાયરમેન તેમાં સ્પષ્ટ જણાવી રહ્યો છે કે શાપરના ગોડાઉનમાં જે આગ લાગી હતી તેમાં મગફળીને બચાવી શકાય એમ હતી, પરંતુ ફાયર ફાઈટર અને SDM વચ્ચે ઝઘડો થયો હતો, બબાલ થઈ હતી અને તેમને કામ કરતા રોકવામાં આવી રહ્યા હતા, જેના કારણે આગ ઉપર કાબુ મેળવી શકાયો નહોતો તેવી સ્પષ્ટ વાતચીત, તેવું સ્પષ્ટ ફાયરમેન દ્વારા પરેશ ધાનાણીને ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવી રહ્યું છે. તો Z24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ગોંડલના શાપરના મગફળી ગોડાઉનમાં જે આગ લાગી હતી તેની ઉપર આ ઓડિયો ક્લિપમાં વાતચીત થતી સંભળાઈ રહી છે. ફાયરમેન અને પરેશ ધાનાણી વચ્ચેની વાતચીતમાં ફાયરમેન સ્પષ્ટ જણાવી રહ્યો છે કે તેમને તેમનું કામ કરવામાં દેવામાં આવતું નહોતું. આ સાથે સાથે ડીઝલનો એક કેરબો પણ શાપરના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો.
અને તેમને સરખી રીતે કામ કરવા દેવામાં નહોતું આવી રહ્યું તેવી વાત પણ ફાયરમેન દ્વારા આ ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવી છે. સાથે સાથે ફાયરની ચાર ગાડીઓ પાછી મોકલી દેવામાં આવી હતી તેવી વાત પણ કહેવામાં આવી છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો આ વિડીયો ઓડિયો હાલ તો વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ પરેશ ધાનાણી અને ફાયરમેન સાથે, આવો ફરી એકવાર તમને સંભળાવીએ. પુરા ઉપર પાણી મારવા દેવું ભાઈ તો હે સપરા ઉપર પાણી મરાયું તો અમને. ગોંડલ માં કેટલી વારે તમે પહોંચ્યા હતા? ગોંડલ અમે સાહેબ કમસે કમ આગ નો ફોન આવ્યો ને રાજપુર ફાયર સુપ્રીને 6-7 કલાક ની અંદર આગ લાગ્યા પછી હો, બાકી અમને તો આનથી 7-8 કલાક જ થઈ હતી. ત્યાં તો ગોંડલ માં માલ બચાવી ગયા એમ નતો તમે પહોંચ્યા ત્યારે? બચાવી અગાયમ હતો સાહેબ, આસિસ્ટન્ટ ફાયર સુપ્રિટેન્ડન્ટ હતા ને રાજકોટના, એને શું કીધું કે જેસીબી મગાવીને બે ભાગ કરી નાખીએ ગોડાઉન ના, તો એના એસડીએમ કીધું કે બે ભાગ ના કરી શકાય મારાથી મંજૂરી વગર. અચ્છા, એટલે એટલે ટૂંકમાં ખરક વાત દેવી, બે ભાગ નથી કરવા દેવાય છે અમારે. એસડીએમ જ ના પડતી હતી? હા એસડીએમ, અને એસડીએમ ને ફાયર સુપ્રિટેન્ડન્ટ રાજકોટ ના તો ઝઘડાય બહુ, કેટલી ઘણી ફોન માં અમારે ચર્ચા થઈ, અમે બધા સાંભળતા હતા. એને શું ઝઘડો થયો રાજકોટ ફાયર ફાઈટર વાળા ને? એ કે તમે આ ફાયર નું કામ છે ને એ કે મારે કરવાનું છે, તમે કેમ એમ ના થાય ફાયર સુપ્રિટેન્ડન્ટ કે હાથ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને એમ કરવાનું છે, તો આ કે એમ નથી કરવું હોય કે આપડે, તમે કેમ એમ નથી કરવું? એક જ ગાડી એની રાખી હતી, પાંચ ગાડી આવી હતી અમારી, એક ચાર લઈને વયા ગયા, એટલે આવીને પાછી વહી ગઈ ચાર. હા હા ચાલુ માં એને મગાવી જ લીધી સાહેબ, આ બે ભાઈ ચાલ ને એસડીએમ ને બે, એટલે એને કીધું કે તો મારે તમારે તમારી રીતે કામ કરાવવું હોય તો કરાવજો, જ્યાં બાર ની ગાડીઓ છે કે મારે રાજકોટ સિટી નું જોવાનું હોય એમ કરીને એક ગાડી રાખીને ચાર લઈને હોય ગયા. અચ્છા, હા પછી અમે પાંચ દિવસ સુધી અમે પૂછ્યા ભાઈ ધોરાજી ઉપલેટા જેતપુર ને અમે જુનાગઢ ને, એમાં ઓલે પાઇપો છે દબાવી નતી ગઈ માર્ગ 101% સાહેબ, અમે જે તે ટાઈમે ગયા ને તો અડધો ગોડાઉન બસ એમ હતો અડધો ઉપર, પણ એ ના જ પાડતા હતા, એ કે કોઈ કોઈ જગ્યાએ જેસીબી થી ફાકું ના પાડવા દઈએ, તમને કઈ કરવા જ ન દે, ખાલી પાણી મારો, એ પાઇપ થી નહીં સાહેબ, ઉપર જે અમારે પાઇપ હોય એક લાગેલો ઓબ્જે એનાથી અહીંથી ફુવારો મારવાનો, એટલે ઉપર ત્યાં અંદર ક્યાંય જવાનું જ નહીં, એન્ટ્રી જ નહીં થવાય. ઉપર ની પાઇપો નો લગાડી ને આપડે જે પાઇપ લગાડીએ ને અમે, એ હોજરીલ કેવાય, હોજરીલ ને ઉપર બાઉજર નો પાઇપ હોય, ઉપર થી તમે 20 ફૂટ મારી શકો એમ, બહુ આપડે ઈજા ના થાય મારા ને, એટલે ત્યાંથી ઈજા પડી દૂર રહીએ છે. અચ્છા, અને ત્યાંથી અમને ચાલુ રાખવાનું બધા ફાયર. અચ્છા, બાકી સાહેબ ફાયર ને બાર ફાયર હતા, બાર ફાયર આગ કાબુમાં ન કરી શકી, થઈ જ જાય ને મજબૂર હતા, એસડીએમ કામ કરવા જ નતા દેતા અહિયાં. અચ્છા, ને ખાવામાં સાહેબ એ કે તમારે તમારે જમવું હોય ને તો કલાક નો હોલ્ડ પાડ દેવાનો સવાર હાંજ, નકર કોઈ ફાયર વાળા એવું તો ન ઈચ્છે કે જાના હાલી થતી હોય ને કોઈ જમવા બે જાય. એસડીએમ કોણ હતા? હે એસડીએમ કોણ હતા ત્યાં? એ તે ટાઈમ કોણ હોય છે એ તો બહુ ખબર નહીં. અચ્છા, એટલે એસડીએમ ને ઉપર થી પ્રેશર જ આવે, કારણ કે ફાયર સુપ્રિટેન્ડન્ટ ને જે વાત કરતા હતા ને ફોન માં, ફાયર સુપ્રિટેન્ડન્ટ આવી નતા આવ્યા, ફોન ઉપર ચર્ચા કરતા હતા ને એ ઉપર કલેક્ટર ને ભાઈ ત્યાંથી પ્રેશર કલેક્ટર નું જ આવતું છે. અચ્છા, કલેક્ટર નું દબાણ હતું. હા, એ કે કેમ તમે ગાડી લઈને હોયા જાવ ના, એસડીએમ ને કેતા એ કે તમે કલેક્ટર ને તમારી જે વાત કરવી કર લેજો, હું હોયો જ આવી. રાજકોટ માં તમારી ટીમ જ હતી? હા, રાજકોટ માં અમે ગયા હતા ને ગોડાઉન. રાજકોટ તો હું ગયો, આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે. હા, એ એમને જ છે, છપરું જે હોય ને સાહેબ એમને, ને એમાં હરિંગ આગ લાગેલી હતી, હરિંગ એમ સાહેબ ને આપડે ઓલા નો વાડીએ ઓલું બારતા હોય કવાર, ઠાંગું લઈને આયા મૂકીએ ને આ મૂકીએ ને આ મૂકીએ, એ જ રીતે બારદાન હરિકા હતા, એટલે ફરતી બાજુ આગ લગાડી હતી. હા, ફરતી બાજુ.
નકર સાહેબ અહીંથી જાય આગળ આગળ તા તો ફાયર ન્યાનું ફાયર તો પૂછવું હોય ને કલાક દોઢ કલાક 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 ના થાય ને રાજ્યા તરત જ પહોંચી જાય. હા અને ઈ આખો શેડ કોથળાનો ભર્યો હતો. હા આખો જે પાછળ નો ભાગ હતો ને એ આખે આખો કોથળાનો જ હતો. પાછળ નો ભાગ જે હળગો છે ઈ શેડ. હા એ કોથળા નો જ હતો આખે આખો. બાકી ઘઉં પડ્યા હતા બીજું અનાજ કેટલું હતું એમાં તો ત્યાં ઈ ના હા એનાથી આગળના ભાગમાં છે. અચ્છા ઈ કઈ નો હળગું. નહીં એ ના હળગું ખાલી મારદાન જ હળગાયો. મારદાનમાં નવા કેટલા કે છે જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ? પણ સાહેબ અમે ગયા ને રાજકોટ તો અમે પૂછ્યા હતા લગભગ આગ લાગી પછી બાર કલાક ઉપર ટાઈમ ગયો હતો. નવા મારદાન એમાં સાહેબ દેખાતા જ નહોતા કારણ કે નવું હળગે ને હળગા પછી એ નવું જૂનું ખબર ના પડે પડી જાય. એટલે દૂસો તો જાજો હતો એમાં. અચ્છા એ દૂસો જ હતો લગભગ મારદાન માં. અચ્છા કઈ વાંધો નહીં હાલો કઈ બીજું હોય એવું તો ધ્યાન દોરજો મને. ગોંડલ તો સાહેબ 100 અમારા જ ડ્રાઈવરે ડીઝલ ટેકો કાઢેલો હતો. અચ્છા ગોંડલ માંથી હું નીકળું ગોંડલ ઉપર થી ડીઝલ. હા ડીઝલ કેટલા ઘેર બાર હતા? અમારા ડ્રાઈવર એક ગાઈડ. અચ્છા તમારા ડ્રાઈવરે એક કેરબો 20 લીટર ના કેરબા છે. પણ કામ જ નહોતા કરવા દેતા તમને કહું ને ફાયર વાળા ને તમને અહીંયાથી માહિતી લો ને સાહેબ ફાયર વાળા ને. આ ગોંડલ ના ગોડાઉન માંથી કેટલા કેરબા નીકળ્યા ડીઝલ ના? અમારા ડ્રાઈવર એક ઘાટેલો હોય સાહેબ. કેરબા તો હતા જ પણ પછી એના અડવા જ નહોતા દેતા કોઈ અંદર કે એન્ટ્રી થવા દેતા હતા કોઈને. અચ્છા કોઈને ગરવા જ નહોતા દેતા. એ કે તમે તમારી રીતે જે લાગ થરાય ને બાય નથી એવું કરો ધીરે ધીરે કામ કરો બસ. ઈરાદા પૂર્વક જ દિવાળી જપાવાડે હોય એવું થયું ને એનો મતલબ તો. હા કઈ વાત નહીં હાલો કઈ બીજું હોય તો કેજો મને મારા જેવું. હો ભાઈ તો આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી ગૌરવ, આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની જે વાતચીત જે છે શાપરના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે વિશે જે વાતચીત થઈ રહી છે અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, આ વાતચીત ક્યારની છે, ઓડિયો ક્યારનો છે તે વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી છે અને આગળ કોઈ તપાસ આ ઓડિયોને લઈને થઈ રહી છે? જીલન વાત કરીએ તો ઓડિયો ક્લિપ ક્યારની છે અને ક્યારે પરેશ ધાનાણીની ફાયરમેન સાથે વાત થઈ હતી કે કોઈ ખુલાસો થયો નથી. પરંતુ જે દિવસથી મગફળીના ગોડાઉનમાં આગ લાગી એ દિવસથી કોંગ્રેસ પક્ષે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને મગફળીમાં ખરીદીમાં જે ગોટાળો થયો હતો મગફળીના બારદાનમાં મગફળીની જગ્યાએ માટી અને ઢેફા અને ખાખરા હતા તેવાથી તેઓએ સતત રજૂઆત કરી હતી. મહત્વનું છે કે ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના અધ્યક્ષ હર્ષદ ત્રિવરિયાએ ગોંડલના ગોડાઉનમાં આગ લાગી તેના બે મહિના પહેલા તંત્રને આવેદનપત્ર પાઠવીને કલેક્ટરને પત્ર લખીને એવું સ્પષ્ટ કર્યું હતું કે આ ગોડાઉનમાં આગ લાગે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ તેના પર કોઈ પગલાં લેવાયા ન હતા. છેવટે ગોડાઉનમાં આગ લાગી, ત્યારબાદ બારદાનમાં આગ લાગી, એક બાદ એક નાના મોટા 4-5 ગોડાઉનમાં આગ લાગી અને જે બારદાન હતા મગફળી ભરવાના તેમાં પણ આગ લાગી જેના કારણે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો. છેલ્લા 6 દિવસથી અલગ અલગ ગોડાઉન પર પરેશ ધાનાણી ઉપવાસો બેઠા છે. આજે હાપા જે કહેવાય જે જામનગરનું હાપા માર્કેટ એરિયા છે ત્યાં પણ મગફળીના કૌભાંડ રેલો પહોંચ્યો અને ત્યાં આજે પરેશ ધાનાણી ઉપવાસો બેઠા છે. તેના એક દિવસ અગાઉ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં પરેશ ધાનાણી ફાયરમેન સાથે વાત કરતા જોઈ રહ્યા છે જેમાં ફાયરમેનનું સ્પષ્ટ જણાવી રહ્યું છે કે તેમની પાસે ગોંડલના ગોડાઉનમાં જે મગફળી હતી તે અરજી બતાવી શકાય તેમ હતી પરંતુ તંત્ર એટલે કે એસડીએમએ જીસીબીથી ગોડાઉન તોડવાની ના પાડી જેના કારણે માલ બતાવી શકી નહીં. ફાયરમેન જયારે કોઈપણ પ્રકારની આગ લાગતી હોય ત્યારે પોતાની રીતે કામ કરવા માટે સ્વતંત્ર હોય છે. આગ કઈ રીતે કાબુમાં લેવું તેનું કામ ફાયર બ્રિગેડની ટીમનું હોય છે પરંતુ તેમાં અડચણરૂપ ક્યાંક તંત્ર થતું હોય તેવું લાગી રહ્યું હતું તેમની વાતચીત ઉપરથી. ફાયરમેને પોતાની વાતચીતમાં એવું સ્પષ્ટ કર્યું છે કે એસડીએમ ઉપર પણ કોઈ ઉપરથી તંત્રનો થતો કલેક્ટરનું દબાણ હોય તેવું જણાવતું હતું જેના કારણે એસડીએમ અને રાજકોટના ફાયરના સુપરિન્ટેન્ડન્ટ વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો જેના લીધે 5 ગાડી લઈને જે ગોંડલના ગોડાઉનની આગ બુઝવા માટે ગયા હતા ત્યાંથી તેઓ 4 ગાડી લઈને રવાના થઈ ગયા હતા. 7 કલાક જેટલો સમય ગોંડલ ગોડાઉન સુધી પહોંચતા ફાયરમેનને લાગ્યું તેવી પણ વાતનો ખુલાસો કર્યો અને ક્યાંક ને ક્યાંક આગ લાગવા દેવામાં આવતી હોય આગ શાંતિ લગાડવા આવતી હોય તેવી વાત પ્રસ્થાપિત થતી હોય તો લાગી રહ્યું.
જી કૌરવ, જે રીતે જે મગફળીના ગોડાઉનની ગેરરીતિઓ સામે આવી રહી છે અને કોંગ્રેસ પક્ષ અને પરેશ ધાનાણી દ્વારા સતત ધરણાના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે, શું છે કોંગ્રેસની રણનીતિ, કેવી રીતે તેઓ આ મગફળી કાંડ સામે આવે તે માટે લડત આગળ પણ ચલાવવાના છે? જીલન વાત કરીએ તો જે દિવસથી આ મગફળીઓના ગોડાઉનમાં આગ લાગી અને મગફળીનો ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો જે વાત ચાલી રહી છે, તેમાં એક બાદ એક નવા તથ્યો ઉમેરાતા રહ્યા છે. શરૂઆતથી કોંગ્રેસ પક્ષ ન્યાયિક તપાસ એટલે કે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતાવાળી સમિતિ આ કૌભાંડની તપાસ કરે તેવી માંગ કરે છે, જેના બદલે સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ અથવા તો પોલીસને તપાસ સોંપવામાં આવી છે અને તેના દ્વારા હાલ તપાસ થઈ રહી છે. શરૂઆતના તબક્કે માત્ર 3 આરોપીઓની ધરપકડ જે તે સમયે પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જેવા પરેશ ધાનાણીએ ઉપવાસની શરૂઆત કરીને, ખાસ કરીને ઉપવાસની વાત કરીએ તો જે ઉપવાસની શરૂઆત કરી એના ઉપવાસ બીજા દિવસે જ સરકાર દ્વારા 19 જેટલા આરોપીની ધરપકડ કરીને 22 જેટલા આરોપીની ધરપકડ બતાવવામાં આવી, જેમાં મગન ઝાલાવાડિયા કે જેઓ એક મંડળના ડિરેક્ટર હોવાનો પણ સામે આવ્યો અને ભારતીય જનતા પાર્ટી સાથે તેમનો ગરાબો હોવાની પણ વાત આવી. પરંતુ માત્ર આટલાથી ન અટકતા કોંગ્રેસ દ્વારા સતત હાઈકોર્ટના સિટિંગ જજની માંગ કરવામાં આવી રહી છે, જેને હજી સુધી નોંધ લેવામાં આવતી નથી. ત્યારબાદની જો વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીના વાઘાજી બોડાજીએ કોંગ્રેસના એક પ્લેટફોર્મ પર એવું કહ્યું કે હજી 40 ગોડાઉન એવા છે જેમાં માટી અને ઢેપા ભરેલા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એક સ્ટેન્ડ મળ્યું અને તેમને આ કૌભાંડ કોંગ્રેસમાં લોકો સંડોવાળે છે તેવી વાત આગળ મૂકી. પરંતુ હજી સુધી કોંગ્રેસ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે અને આવતીકાલે એટલે કે આવતીકાલે સોમવારના દિવસે રાજ્યભરના તમામે તમામ જિલ્લા મથકોએ મગફળી કાંડને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાવાનો છે. જીલન જી ગૌરવ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો કોંગ્રેસ સતત આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે અને ધરણાના કાર્યક્રમો સતત આપી રહ્યું છે. તો આ સમગ્ર મામલે ચોક્કસથી કેટલાક સવાલો Z24 કલાક પણ ઉઠાવી રહ્યું છે. શું મગફળી કાંડનો આ વધુ એક પુરાવો છે? શું SDM એ ખરેખર આગ બુઝાવવા માટે નાખી હતી બાધા? શું SDM અને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે થયો હતો ઝઘડો? શું કોઈના દબાણને લીધે આગ બુઝાવવામાં નખાયું હતું વિઘ્ન? શા માટે આગ બુઝાવવાની કામગીરીમાં વિઘ્ન નાખવામાં આવ્યું? અને શું મગફળી કાંડનો આ વધુ એક પુરાવો છે? ચોક્કસથી આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેની ઉપર આ સવાલો ઉઠી રહ્યા છે. Z24 કલાક આ સવાલો ઉઠાવી રહ્યું છે અને જે રીતની વાતચીત સામે આવી છે તેના કારણે આ સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. શા માટે આગ બુઝાવવાની કામગીરીમાં વિઘ્ન નાખવામાં આવ્યું અને શું મગફળી કાંડનો વધુ એક પુરાવો છે આ ઓડિયો ક્લિપ? ફાયરમેન સાથેની વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વાતચીતનો ઓડિયો ક્લિપ હાલમાં તો વાયરલ થઈ રહી છે. Z24 કલાક ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી, પરંતુ ગોંડલના શાપરના મગફળી ગોડાઉનની અંદર જે આગ લાગી હતી તેની ઉપર જે આ વાતચીત ઓડિયોમાં સંભળાઈ રહી છે તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. શું કોઈના દબાણને લીધે આગ બુઝાવવામાં વિઘ્ન નાખવામાં આવ્યું એ સવાલ ઉઠી રહ્યો છે. શા માટે આગ બુઝાવવાની કામગીરીમાં વિઘ્ન નાખવામાં આવ્યું? શું મગફળી કાંડનો આ એક વધુ પુરાવો છે? કારણ કે જે પ્રકારની વાતચીત સામે આવી છે, ચોંકાવનારા કેટલાક ખુલાસા ફાયરમેન દ્વારા આ સમગ્ર વાતચીતમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોઈના દબાણને લીધે આગ બુઝાવવામાં વિઘ્ન નાખવામાં આવ્યું હતું તે પણ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે ફાયરમેન જણાવી રહ્યો છે કે ફાયરની માત્ર એક ગાડી ત્યાં રાખી અને બીજી 4 ગાડીઓને પાછી મોકલી દેવામાં આવી હતી. ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ અને SDM વચ્ચે ઝઘડો થયો હતો, બબાલ થઈ હતી અને જેના કારણે ફાયરના જે કર્મચારીઓ હતા તેમને કામ કરવા દેવામાં આવી રહ્યું નહોતું તે પ્રકારનો ખુલાસો પણ આ વાતચીતની અંદર ફાયરમેન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરીમાં સતત વિઘ્ન નાખવામાં આવી રહ્યું હતું. આગ જે ફાયરના કર્મચારીઓને આગ બુઝાવવાનું કામ કરવા દેવામાં નહોતું આવતું તે પ્રકારની વાત પણ આ વાતચીતની અંદર ફાયરમેન પરેશ ધાનાણીને જણાવી રહ્યો છે. સાથે સાથે ડીઝલના કેરબા પણ તેની અંદરથી મળ્યા હતા તેવી વાત પણ આ ફાયરમેન દ્વારા કરવામાં આવી છે. તો શા માટે આગ બુઝાવવાની કામગીરીમાં વિઘ્ન નાખવામાં આવ્યું તે પણ એક મહત્વનો સવાલ આ ઓડિયો ક્લિપ સાંભળ્યા બાદ સામે આવી રહ્યો છે. SDM એ ખરેખર આગ બુઝાવવામાં બાધા નાખી હતી? SDM દ્વારા કામ કરવા દેવામાં નહોતું આવી રહ્યું તે સવાલ પણ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે. કોઈના દબાણને લીધે આગ બુઝાવવામાં વિઘ્ન નાખવામાં આવી રહ્યું હતું એવી વાત ફાયરમેન કરી રહ્યો છે કે કલેક્ટરનું દબાણ હતું અને આગ બુઝાવવાની કામગીરી કરવા દેવામાં નહોતી આવી રહી
તે પ્રકારની સ્પષ્ટ વાતચીત આ ફાયરમેનની પરેશ ધાનાણી સામેની સાથેની સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ પાસે શાપરમાં મગફળી ગોડાઉનની અંદર આગ લાગી હતી અને આ ભયંકર આગની અંદર મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ આપણી સાથે આંગે વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાયા છે. હિમાંશુભાઈ, પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચે જે વાતચીતમાં ઓડિયો ક્લિપ જે સામે આવી છે, શાપરના ગોડાઉનમાં જે આગ લાગી હતી, જેમાં ફાયરમેન જે પ્રકારે વાત કરી રહ્યો છે પરેશ ધાનાણી સાથે, કેટલાક ચોંકાવનારા ખુલાસા આ ઓડિયો ક્લિપમાં બહાર આવી રહ્યા છે, શું છે તમારી પ્રતિક્રિયા? આમાં તો બેન, આ ભારતીય જનતા પાર્ટીમાં ચોરી એ લોકો કરે છે અને ફરિયાદ એ લોકો નોંધાવે છે, એટલે કેમ કોણ ન્યાય આપશે અને કેમનું થશે? આ કોઈ સરકારી તંત્ર ઉપર માત્ર આમની એક સન્મુખત્યાર જેવું શાસન થઈ ગયું છે. અને આ વિડીયો ક્લિપ એક એનો મોટો પુરાવો છે. જી હિમાંશુભાઈ, કોંગ્રેસની શું રણનીતિ રહેશે આગળ? તેઓ મગફળી કાંડ મુદ્દે સરકારને કેવી રીતે ઘેરશે? પણ એમને સહયોગ ના મળ્યો ફાયર વાળા, એના લીધે આ દુર્ઘટના મોટી બની. ખેડૂતોની કરોડો રૂપિયાની મગફળી નું કમ્પાઉન્ડ હતું જે અંદર ભેળસેળ કરી હતી, એ પુરાવા હાથમાં ના આવ્યા. જી આભાર, જી 24 કલાક સાથે જોડાઈ અને વાતચીત કરવા માટે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પણ વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક.